જય ગોપાલ. ભાઈ શ્રી મનહરભાઈ કાકડિયાજી દ્વારા યોજાયેલા આપણી ભવ્ય પરંપરાના એક ભાગરૂપે મનોરથ બેન વર્ષાબેનના સ્મરણાર્થે વૈષ્ણવી પરંપરાની એક આ ઉત્તમ નિર્વહનની વિધિ કાકડિયા પરિવાર દ્વારા થઈ અને એમાં અન્ય પરિવારના પણ સ્વજનોને સામેલ કરીને સૌ વૈષ્ણવજનોની ઉપસ્થિતિમાં દાઢી લીલાનો અતિ સુંદર ઉપક્રમ યોજાયો અને એમનું સાક્ષી થવાનું સૌભાગ્ય મળ્યું. મારા મિત્ર જીતુભાઈ વાઘાણી, ઘણા ગણમાન્ય આગેવાનો અને સજ્જનો આ કાર્યક્રમમાં મનહરભાઈના સંબંધોને કારણે ઉપસ્થિત છે તે સૌ વૈષ્ણવજનોને મારા હૃદયપૂર્વકના જય ગોપાલ. પૂજ્ય પાના ચરણોમાં મારા પ્રણામ. એવી સુંદર વિધિઓ આપણા વડવાઓ આપણને આપીને ગયા છે અને ભૌતિકવાદની ચરમસીમાએ ગુજરાતની આર્થિક રાજધાની સુરત જેવા મહાનગરની અંદર આવી વૈષ્ણવી પરંપરાને આટલી સુંદર રીતે પ્રસ્થાપિત કરવા માટે હું સકલ સૃષ્ટિના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. આપણને સમજવાનું અને સાંભળવાનું આ સૌભાગ્ય એ પણ આપણા કોઈ સંચિત પુણ્ય કાર્યોને કારણે થાય એવું મારું માનવું છે. ભાષણ કરવા માટેનું આ મંચ નથી, નહીતર મને એમાં બહુ ફાવટ પણ છે. પણ મને કહેવાનું મન એટલું જરૂર થાય છે, વિશ્વની અંદર જેટલી પણ ધાર્મિક પરંપરાઓ જુદા જુદા ધર્મોની અસ્તિત્વ ધરાવે છે એમાંથી બે બાબતમાં આપણું ભારત જુદું પડે છે. વિશ્વની અંદર સ્ત્રીને ભગવાનનો દરજ્જો કોઈ પણ ધર્મની અંદર આપવામાં નથી આવ્યો. વિશ્વની કોઈ પણ ધાર્મિક જેટલી પણ માન્યતાઓ પ્રવર્તે છે એમાં નારી શક્તિને ભગવાનનો દરજ્જો નથી આપ્યો. એ લોકો સમોવડી સુધી જઈ શકે છે, નારી એ સમોવડી છે પુરુષની, એવા નારાઓ ત્યાંથી આવે છે. એક જ ભારતીય સંસ્કૃતિ એવી છે જેમાં જગદંબા સ્વરૂપે ઈશ્વરીય શક્તિ તરીકે એનું સ્થાપન એ ભારતીય સંસ્કૃતિની અંદર, આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર આપણને જોવા મળે છે, જે વિશ્વમાં આપણી સંસ્કૃતિને અન્ય સંસ્કૃતિથી જુદી પાડે છે. બીજું અગત્યનું એવડું જ મોટું પરિબળ પુષ્ટિ સંપ્રદાયના માધ્યમથી વિશ્વને ભેટ મળી, બાલ ઉપાસના, બાળકની અંદર પ્રભુનો વાસ અને બાળ પ્રભુની જ ઉપાસના. બાલ મુકુંદ જ આ સંપ્રદાયના ઈષ્ટ દેવ છે. એ યોગેશ્વરને કે ચક્રધારી શ્રી કૃષ્ણના આશ્રિત તો નથી, આ બંસરીવાળા છે. પણ બાલ ઉપાસના અને બાળકની અંદર પ્રભુના વાસને પ્રસ્થાપિત કરવાનું અને પ્રેમ પરંપરાને ભક્તિધારાની અંદર પ્રસ્થાપિત કરી અને ભક્તિધારાનો એક અનોખો પ્રવાહ વલ્લભાચાર્યજીએ આ સૃષ્ટિ ઉપર પ્રગટાવ્યો
એ પણ વિશ્વને આપણા આપણી સંસ્કૃતિની એક અણમોલ ભેટ છે. વટસ છે, પત્રસ છે, પુટે શયાનમ બાલમ મુકુંદમ. બાલ મુકુંદને ભગવાન પોતાનો અંગૂઠો ચૂસતા હોય એ સ્વરૂપને પૂજવા માટેની, પૂજન કરવા માટેની પ્રથા અહીંયાથી ભાઈ ભરતભાઈ ને એનાઉન્સ કરતા હતા. કેટલી સુંદર કલ્પના એમણે પેલી સાખીમાં રજૂ કરી. ચલો સખી વહા જઈએ જહા વસે બ્રજરાજ. કોરસ બીકે હરી મિલે એક પંથ દો કાજ. આવી અદ્ભુત જે સંગીતની દુનિયા છે એમાં પણ પુષ્ટિ સંપ્રદાયે પોતાની એક આગવી ભાત પ્રસ્તુત કરી છે. પુષ્ટિ સંપ્રદાયનો રાગ છે, પુષ્ટિ સંપ્રદાયનું સંગીત છે. સંગીતની કેટલીય ધારાઓ આપણે ત્યાં પ્રસ્થાપિત છે, એમાં એક ધારા એ પુષ્ટિ સંપ્રદાયની ધારા પણ. એવી સુંદર ધારાનું અનુશીલન થતું હોય. ઢાઢી અને ઢાઢણ બહુ પ્રાચીન પાત્રો પ્રભુની ઉપાસનાના. અને જે સમય ચાલી રહ્યો છે જેની અંદર પ્રેમ શબ્દને શોધવો તો અઘરો છે, હવે તો શબ્દો અને સંગીત જે પ્રકારે હાલતું હોય છે, હું તો એને વિનમ્રતાપૂર્વક ઘોંઘાટથી વધારે ગણતો નથી. ભૂલથી નહીં આપણે જો એમાં જઈ ચડ્યા હોય તો ગાય ઓછું નલે જાજુ ને કશું સમજાય નહીં, અને તોય આપણે અંદર ગયા હોય એટલે આપણને કઈ સમજણ નથી પડતી એમ માની નડતા હેલ્યા રાખે છે. આપણે પકડાઈ ન જઈએ એટલા માટે એવા કપરા કાળની અંદર પ્રભુ શ્રી કૃષ્ણના પ્રેમના સુંદર મજાના પાઠોને, અને જે ઢાઢણ બન્યા છે એ તો હજી કોલેજના વિદ્યાર્થી છે, હજી કોલેજ કરે છે. એને સાધુવાદ છે કે તમને તમારા પૂર્વજોની પુણ્યાયથી આ પ્રકારના કામની અંદર પ્રેમ ઉત્પન્ન થવો અને એને તમે સુંદર રીતે પ્રસ્તુતિ કરો છો એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. પ્રેમ ભક્તિની આ ધારા ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રની અંદર ખૂબ પ્રબળ રીતે ફેલાયેલી છે. બ્રજ 84ની સૌરાષ્ટ્ર ઉપર ખૂબ મોટી અસર, કૃષ્ણ ભક્તિની પણ ખૂબ મોટી અસર, કારણ કે કૃષ્ણ પરમાત્મા આપણા દ્વારકામાં આવ્યા પછી દ્વારકાધીશ થયા. એક મોહન ન્યાથી અહીંયા આવ્યા અને એક મોહન આપણે ન્યાથી અહીંયા આવ્યા, અને એમણે આખાએ આખા યુગનો પરિવર્તન કરવાનો પ્રયાસ થયો. આજે આપણે એવા તબક્કે છીએ કે દુનિયા આપણી તરફ આશાભરી દ્રષ્ટિએ જોઈ રહી છે. અત્યારે દુનિયાને હવે આપણી તરફ જોવાનું મન થાય છે. હવે એમના મનમાં ત્યાં એવો ભાવ જાગ્યો છે કે ભારતમાં પણ કંઈક છે. કારણો વિશેની ચર્ચામાં મારે નથી પડવાનું, પણ અત્યારે દુનિયાની નજર ભારત તરફ છે. એવા સંજોગોમાં ભારતીય જીવન એ એમના દ્રષ્ટિકોણનો ભાગ બનવાનો છે, અને એવે વખતે આ પ્રકારના કાર્યક્રમોનું જો પ્રાબલ્ય વધે તો આપણી સંસ્કૃતિને એ દિશા તરફ અનુસરણમાં લઈ જવા માટેના માર્ગો ખુલે એવી દિશા અત્યારે ખુલી રહી છે. યોગ વિદ્યા આપણી પ્રાચીન વિદ્યા હતી, પણ દુનિયાને એમાં રસ નહોતો. હવે આખી દુનિયા યોગ દિવસ મનાવે છે. આ આખું વર્ષ આપણા બાજરાનું છે, મિલેટ ઇયર,
2023 નું આખું વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર મિલેટ યર તરીકે ઉજવવાનું છે અને આપણા વર્તમાન બજેટમાં આ મોટા અનાજને મિલેટને બાજરો જુવાર એનું નામ હવે શ્રી અન્ન પાડવામાં આવ્યું છે. આખી દુનિયામાં આ વર્ષે આપણે શ્રી અન્નનું માર્કેટ થવાનું છે એટલે અન્નવાળા અન્ન લઈ જશે પણ શ્રી કૃષ્ણનો શ્રી હારવાર પોગી જાય. આંતરરાષ્ટ્રીય સ્તરે આયુર્વેદ એ આપણા પરંપરાનું એક શાસ્ત્ર છે. આયુર્વેદ એ પણ આપણી બેઝિક ભારતની ભેટ હતી દુનિયાને. વિશ્વના આયુર્વેદનું સેન્ટર પણ આપણા જામનગરને મળ્યું છે અને હવે દુનિયામાં આયુર્વેદની અંદર ભારત બોલશે એ દુનિયાએ માનવાનું છે, એ પ્રસ્થાપિત થયું છે. યોગ પ્રસ્થાપિત થયો છે, આયુર્વેદ પ્રસ્થાપિત થયું છે, આપણી મિલેટ પ્રસ્થાપિત થયું છે, એવા કાલખંડની અંદર ભારત પ્રવેશ્યું છે ત્યારે વૈષ્ણવોની આવી ઉમદા પરંપરા આપણને કલ્પના કરતા રોમાંચ થાય છે કે સામાન્ય જનજીવનને જન્મ મરણ લગ્ન આ આપણા જનજીવનને પ્રસ્થાપિત કરવા માટેના આપણા વડીલોએ પાડેલા રસ્તાઓ છે એ મૃત્યુને મંગલની તરફ લઈ જવા માટેની કેવી અદ્ભુત કલા, કેવી અદ્ભુત કલ્પનો, એને સંગીત સાથે જોડી, એને ભાવ સાથે જોડી, એને પ્રેમ સાથે જોડી અને અદ્ભુત ઢાળોનું સર્જન કર્યું. આ બધી પરંપરાઓને ટીકાકારોએ જે રીતે જોવી હોય તે જોવે પણ આ અત્યંત તપસ્વી જીવનોએ કરેલી રચનાઓ છે. આ અત્યંત નિસ્વાર્થ ભાવે ઘડાયેલા બધા રસ્તાઓ છે. આ બધા હાઈવે કહેવાય અને બાકીની બધી કેડીયું કહેવાય. એવા આ રસ્તાઓ આપણા વડીલો આપણને વારસામાં આપીને ગયા છે. આપણું સૌનું સદભાગ્ય છે કે એના નિર્વહનની ક્ષણોના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. પુનશ્ચ આ દાઢીલીલાના જે બંને પાત્રો છે એમને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ અને આ સકલ સૃષ્ટિના સૌ કાર્યકર્તાઓને સાધુવાદ ધન્યવાદ. પુનશ્ચ સૌને મારા જાજાથી જય ગોપાલ. મનહરભાઈ આપે મનોરથ કર્યો એ મનોરથને ઠાકોરજી સાનંદ સ્વીકારે એવી ઠાકોરજીના શ્રીચરણોમાં પ્રાર્થના.